महामारी बची शहर ने पुनः धबकतु करवा माटे महत्तम छूटछाटनी साथे रात्रे 9 थी सवारे 5 वाग्या सुधी कर्फ्यू लागवामां आव्यो छे अने उद्योग धंधा सांजे 7 वाग्ये बंद करी देवानो आदेश होवाथी होटल रेस्टोरेंट्स पण सांजे 7 वाग्ये बंद करी देवानी फरज पड़ी गई छे आगे साउथ गुजरात होटल्स एंड रेस्टोरेंट एसोसिएशनना सीनियर वाइस प्रेसिडेंट सनत रेलियाए जणाव्युं हतुं के 8 जूनथी होटल्स एंड रेस्टोरेंटने शुरू करवानी परवानगी तो मळी गई छे परंतु स्टाफना अभावनी साथे रात्रे 9 वागे कर्फ्यू अने सांजे 7 वागे होटल रेस्टोरेंट्स बंद करवानो आदेश होवाथी व्यापार मळी रह्यो नथी जेथी होटल्स एंड रेस्टोरेंट्स एसोसिएशन गुजरातना नेजा हेठळ मुख्यमंत्री रूपाणीने अनलॉक 2માં રેસ્ટોરન્ટ ચાલુ રાખવાની સમય મર્યાદા વધારવા ઉપરાંત વીજ બિલમાં જે ઇલેક્ટ્રિક ડ્યુટી વસૂલાય છે તેમાં 1 વર્ષ સુધી માફી અને પ્રોપર્ટી ટેક્સમાં વર્ષ 2020-21માં મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સુરતમાં 350 જેટલી રેસ્ટોરન્ટ્સ છે જે પૈકી માંડ 30-35% શરૂ થઈ છે લંચ અવર્સમાં ઘણી રેસ્ટોરન્ટ ફક્ત ટેક અવે સુવિધા જ આપી રહી છે જ્યારે 3 મહિનાના લોકડાઉન બાદ અંદાજે 30-40% રેસ્ટોરન્ટ્સ હંમેશના માટે બંધ થઈ જાય તેવી સુરત ટેક્સટાઇલનું હબ છે અને ડાયમંડનું હબ છે સુરતમાં હોટલોમાં જે આવતા લોકો જે ટેક્સટાઇલના સંકળાયેલા લોકો આવે છે ડાયમંડના ધંધા સાથે સંકળાયેલા લોકો આવે છે હાલની પરિસ્થિતિ તમને શું લાગે છે ક્યાં સુધી અમારો બિઝનેસ તો અમને એવું લાગે છે કે દિવાળી સુધી બેઠો થાય એમ નથી પરંતુ જો ટ્રેનોની ફ્રિકવન્સી વ્યવસ્થિત ચાલુ થઈ જાય વગર ઇન્ટરપ્શને કારણ કે આમાં તો એવું છે ને કે સ્પાઇક આવશે આ આવશે તે આવશે એવી બધી વાતો બી ચાલે હવે એ જે આવવાનું હોય તે અમેરિકાએ કેવું ચલવું છે તેવી રીતે ચલાવવું પડે કારણ કે અમેરિકાએ ઇકોનોમી બચાવી લીધી છે આપણે માણસો બચાવ્યા છે આપણે બી સારું કામ કર્યું છે અને અમેરિકાએ એની રીતે સારું કામ કર્યું છે પણ હવે જો આપણે ચાલુ નહીં કરીશું તો પછી આપણે બધાને જ તકલીફ પડશે એટલે મદદ કરવાના લાયક તો આપણે અત્યારે નાના લોકોને મદદો કરી છે નાના લોકોને ખવડાવ્યું છે એ લોકોને પૈસા આપ્યા છે બધું કર્યું છે પણ પછી હવે નાના લોકોને માટે બી આપણે મદદ કરવા લાયક નહીં રહીશું એમ હવે તો કન્ડિશન્સ એકદમ ઓછી થઈ ગઈ છે અમે કેટલા વખતથી લાઇટ બિલ અને ગેસ બિલ નથી ભર્યા હજુ ને પ્રોપર્ટી ટેક્સ પણ નથી ભર્યો જીએસટી પણ નથી ભર્યો કારણ કે જો એ બધા પૈસા ચૂકવતે તો અમે અમારા સ્ટાફને ખવડાવી નહીં શકતે પગાર નહીં આપી શકતે આ બધી તકલીફો આવી જતે તમને લાગે છે કે સરકાર તમારા હોટલ એસોસિએશનના હોટલોના લાઇટ બિલ ગેસ બિલ માફ કરશે મને નથી લાગતું કે એવી રીતે કોઈ બી ઇન્ડસ્ટ્રીને લોકો માફી આપે કારણ કે પછી એવું તો એવું થઈ જાય કે એક ઇન્ડસ્ટ્રીને માફી આપવાથી બીજી બધી ઇન્ડસ્ટ્રીને પણ માફી આપવી પડે એટલે હું નથી માનતો કે આવી માફી આપે હા ડેફિનેટલી અમને જે ટેક્સીસ લાગતા હોય કમર્શિયલ રેટ ને કમર્શિયલ ટેક્સીસ તેમાં અમને રાહત આપે કારણ કે અત્યારે તો હોટલોમાં અમારી હોટલોમાં તો અમે ફ્રી ડૉક્ટરોને નર્સોને રહેવા માટે આપેલું તો એમાં અમે કંઈ બિઝનેસ થોડો કર્યો છે અમે સેવા કરી છે તો અમારી પર કોમર્શિયલ રેટના ટેક્સીસ નહીં લાગવા જોઈએ ડ્યુટી પણ નહીં લાગવી જોઈએ તે જ રીતે સ્ટાફ રહેલો છે તેને અમે ખવડાવીએ છીએ રાખીએ છીએ તો ગેસનો ખર્ચો ને આ બધો ખર્ચો છે તે અમારે પર જે ડોમેસ્ટિકમાં જે લાગે છે રેટ્સ તેના કરતાં અમારા 3 ગણા રેટ લાગે છે દાખલા તરીકે જો ડોમેસ્ટિકમાં 15-20 રૂપિયાનો રેટ હોય ગેસનો તો અમારામાં 50-60 રૂપિયાનો રેટ છે એટલે અમે જો સ્ટાફને જમાડતા હોઈએ અત્યારે અમે કોઈ બિઝનેસ નથી કરતા તો આ બધા પીરિયડ દરમિયાન અમને ડોમેસ્ટિક રેટ જ લાગવા જોઈએ ઇલેક્ટ્રિસિટીમાં પણ અને ગેસમાં પણ અને પ્રોપર્ટી ટેક્સમાં પણ સરકાર પાસે શું આશા છે 20 લાખ કરોડનું પેકેજ આવ્યું તે પહેલો દિવસ બહુ ખુશીનો બધા માટે હતો કે ભાઈ આ એક્સપેક્ટેશન કરતાં વધારે પેકેજ આવ્યું પણ જેમ જેમ પછી બીજા દિવસે એ પહેલે દિવસે બીજે દિવસે ત્રીજે એમ કરીને 5-6 દિવસમાં જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામજીએ બધા પેકેજ ડિક્લેર કર્યા તો તેમાં હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટર માટે તો કોઈ એક કોઈ શબ્દનો ઉલ્લેખ જ નથી થયો કંઈ આવ્યું જ નથી ને અમને એટલે હવે કોઈ ઉમેદ નથી રહી કે આવશે કંઈ દર્શક મિત્રો આ હતા હોટલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સનતભાઈ રેલીવાળા સાથે કેટલીક વાતચીત કરી પણ તું સરકાર તેમજ કેન્દ્ર સરકારથી તેઓ હાલ નારાજ દેખાઈ રહ્યા છે તેવું લાગે છે કેમેરામેન પાર્થ સાથે વહાબ બેલીમ સુરત